વડોદરાના એક યુવકને અજાણે યુવકોના ઇન્સ્ટાગ્રામ લાઈવમાં કમેન્ટ કરવું ભારે પડી ગયું ભાઈલીના યુવકની કમેન્ટથી નારાજ થઈ કેટલાક અજાણ્યા યુવકોએ યુવકને તાલિબાની સજા આપી ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર યુવકને ઢોર માર માર્યો સાથે જ માર મારવાનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરીને લખ્યો કે અમારા લાઈવમાં ખોટી કમેન્ટ કરો તો આવી જ હાલત થાય વડોદરાના પાદરા ખાતેથી એલસીબીની ટીમે ચાલીસ લાખની ચલણી નોટો અને દારૂનો જથ્થો જપ્ત કર્યો છે એલસીબીની ટીમે ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી છે મુજપુર ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસને જથ્થો મળી આવ્યો હતો પોલીસે ત્રેસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો એકત્રીસ ડિસેમ્બર પહેલા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો છે અમદાવાદીઓ હવે રખડતા શ્વાનને લઈને પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ ફરિયાદ માત્ર મહાનગરપાલિકા સુધી નહીં પરંતુ પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે શ્વાન કરડવાના કારણે અનેક લોકો હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે અમદાવાદના દાણીપેચ વિસ્તારમાં શ્વાનનો આતંક એ હદે છે કે કોઈપણ અધિકારીએ સાચવીને ગાડીમાંથી ઉતરવું પડે છે જો મુખ્ય કચરીના આહાર હોય તો અમદાવાદના અડતાલીસ વોર્ડની શું વિસ્તાર

તો હવે એ જોઈએ કે શહેરમાં ત્રણ વર્ષમાં શ્વાન કરવાના કેટલા બનાવ બન્યા તો બે હજાર વીસમાં એકાવન હજારથી વધુ લોકો બે હજાર એકવીસમાં ત્રેવીસ હજારથી વધુ લોકો અને બે હજાર બાવીસમાં સુડતાલીસ હજારથી વધુ લોકો શ્વાનનો શિકાર બન્યા છે તો ખસીકરણ પાછળ કોર્પોરેશન લાખોનો ખર્ચ કરે છે છતાં પરિણામ તો શૂન્ય મળે છે એક નજર કરીએ છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું તેના પર તો બે હજાર વીસમાં એકવીસ હજાર પાંચસો બે બે હજાર એકવીસમાં ત્રીસ અને એકત્રીસ હજાર આઠસો કરવામાં આવ્યું છે